કરોડ એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આરાસુરના પહાડોમાં વાહો કરનારી જગતજનનીમાં આદિશક્તિ અંબા ભવાનીના પવરમ પવિત્ર દરબાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન ચુંદરીવાળા માતાજીનું 2 દિવસ અગાઉ નિધન થયું હતું. પરમધામ દેવ દરબાર વૈકુંઠ સિંધાવ્યા છે. માતાજીના સર્વ ભક્તોને જણાવવાનું કે ચુંદરીવાળા માતાજી નો પાર્થિવ દેહ આજ રોજ એમના ધામ અંબાજી ખાતે સવારે 8:15 સમાધિ આપવામાં આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદરીવાળા માતાજીના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચુંદરીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમના લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, જેમને લઈને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેવા ચુંદરીવાળા માતાજી 26 રોજ દેવલોક પામ્યા હતા. ચુંદરીવાળા માતાજી ચરાડા ખાતે સોમવારની મોડી રાત્રે દેહ ત્યાગ કર્યો હતો. આજ રોજ 28 મે અંબાજી ખાતે તેમના આશ્રમમાં સમાધિ આપવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદરીવાળા માતાજી અન્ન પાણી લેતા નહોતા, જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે. કોણ છે ચુંદરીવાળા માતાજી? અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્ન જળનો ત્યાગ કરીને પ્રહલાદભાઈ મગનલાલ જાની ચુંદરીવાળા માતાજીના નામથી ભક્તિ કરી રહ્યા છે. ભાઈઓ અને એક બહેનના 25-30 જણા જેટલાના કુટુંબમાં જાની પરિવારના મોભી ચુંદરીવાળા માતાજી છે. ચુંદરીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્યાવસ્થામાં જ 14 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી દીધો હતો, સાથે સાથે અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો હતો અને હાલમાં આ મહાન વિભૂતિ ચુંદરીવાળા માતાજીની ઉંમર 88 વર્ષ છે. માતાજીનું મૂળ ગામ ચરાડા તાલુકો માણસાના વતની ચુંદરીવાળા માતાજીની સમગ્ર દેશની સાથે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદરીવાળા માતાજી છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું કે જાણે હવા જ ખાઈને તેઓ રહેતા હોય તેમ લાગે છે. ચુંદરીવાળા માતાજીની વેશભૂષા જાણવા મળે છે કે તે એક સંન્યાસી છે. આ ચુંદરીવાળા માતાજીનું મહાત્મ્ય એટલું છે કે લોકો દૂર દૂરથી આવે છે. સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદરીવાળા માતાજીનો પહેરવેશ છે. પરમ કૃપાળુ પરમાત્મા મા ભવાની ચુંદરીવાળા માતાજીના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના સાથે એચબીએન ટીવી ન્યૂઝ પરિવાર તરફથી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે કુંજન દીક્ષિત. એચબીએન ટીવી ન્યૂઝ ટીમ અત્યારે પહોંચી છે સબરકાંઠી અમારા ગામમાં. અત્યારે અમે નિહાળી રહ્યા છું ચુંદરીવાળા માતાજીની સમાધિ. અત્યારે લાઈવ છે, મારા કેમેરામેનને કહીશ કે બતાડે.
Thank you.
માતાજીના કેવા બા જોડાઈ ચૂક્યા છે કરવા ઈચ્છું છું માતાજીની મહાત સમજાવે સાબેન શુક્લા તમે આપ જોઈ રહ્યા માતાજીની સવારી થઈ રહી છે અંદર બધી લગભગ પૂરી થવાઈ છે હવે બસ માતાજી થોડાક અડધો માતાજી એક અમારે વચ્ચેથી ચાલે એટલે થાય છે દુઃખ અમે અત્યારે વ્યક્ત એમ નથી કારણ કે દુઃખ છીએ તો કાર્ય થઈ શકે જે કાર્ય માતા કાર્ય છે હાથમાં એ અમારે પૂર્ણ બીજું કે માતા લાગણીશીલ હતા પવિત્ર આત્મા નાનામાં નાનામાં એટલો પ્રેમ આપતા હતા મોટામાં મોટા એટલો પ્રેમ આપતા હતા એ લોકો તેમને રાખવામાં આવ્યા દૂર દૂરથી નવ સુરતથી ભરૂચ બોમ્બેથી દર્શન કરવા માટે અને ખૂબ પડ્યા હતા એમનું ભાવુક એટલે માતાજી એમ નહીં કે માતા છે માતાજીને દરેક એટલો બધો પ્રેમ આપ્યો જે કદાચ બી ભૂલ નથી અને અમારી વચ્ચેથી અમે ખૂબ લાગણી અનુભવીએ પરંતુ અમને પ્રશ્ન થાય છે કે માતાજી અમારી પાસેથી ગયા નથી અને જવાના નથી નિરંતર અમારી સાથે રહેવાના છે એવી હું લાગણી અનુભવું છું અહીંયા ઉપસ્થિત છે માતાજીના ભક્ત સાહેબશ્રીને આપણે વાત કે માતાજી પ્રત્યે અનુભવી રહ્યા છે ચુંદડીવાળા તમામ ભક્તોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ નામ છે ચુંદડીવાળા માતાજી પ્રહલાદ જાની ગામ ચરાડા કુલમાં જન્મ લઈ પૂર્ણ ભક્તિ કરી અને આ ધરતી ઉપર સાક્ષાત લઈ આપણી વચ્ચે નથી દુઃખની ઊંડાણી વ્યક્ત કરીએ છીએ ભક્તો વચ્ચે આજે સૂક્ષ્મ દેહ તો છે સ્થૂળ દેહ નથી માના ચરણોમાં ખોટી વંદન કરી માને અમે પ્રાર્થના કરી અત્યારે બીમારી ફેલ બધાને ઉગારે જગત જે કણમાં છે જ આ સૃષ્ટિનું અસ્તિત્વ જ નથી શક્તિરૂપ એવી સર્વભૂતેશુ માતૃરૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેશુ સર્વશક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ જય અંબે મારું નામ પીનાબેન પ્રદીપભાઈ પંચાલ હું અમદાવાદથી આવું છું દર રવિવાર દર પૂનમે અમે સેવા માટે આવતા હતા મારું પરિવાર આખું અમે દર રવિવાર દર પૂનમે આવીએ છીએ સેવામાં હવે હું માડીને ત્યાં 12 વર્ષથી આવું છું માએ મને બહુ જ ચમત્કાર આપ્યો છે માએ મારું બહુ જ ધાર્યું કામ કરેલું છે મા મારા ઘર પધરામણી કરતા હતા અમારો પરિવાર એમના આશીર્વાદથી ખૂબ સુખી છે માને અત્યારે અમને મૂકીને માં ગયા અમને બહુ દુઃખ છે આ વાતનું અમે આટલું ધાર્યું નહોતું કે મા અમને મૂકીને જતી રહેશે અમે અત્યારે મા વગર નથી ગયા એ વાતનું અમને બહુ દુઃખ છે મંગળવારે માડીએ અમને મૂકી મને વિદાય લીધી છે આજે માતાજીની સમાધિ છે અને અમે અનુભવી રહ્યા છીએ પણ અમારા હાથમાં તો ભાઈ બહુ દુઃખ છે અત્યારે કે મા એ ગુસ્સાના માટે કર્યું મા અમને અમે ઈચ્છા એવી રાખે છે મા સૂક્ષ્મરૂપે અમારી જોડે રહેશે જ અને અમારી રક્ષા કરશે અમારા દરેક સેવ પરિવારોનું જે દર્શનાર્થી આવતા હતા બધાનું મા કલ્યાણ કરે એવી ના જોડી પણ મા ચુંદડીવાળા માતા જોડે પણ કંઈક મહાત્મા પણ જોડાયેલો છે તો ન્યૂઝ પહોંચવાથી ખાતે જે ગયા છો એમનો કાર્યક્રમ છે રિપોર્ટર કુંજન દીક્ષિત ટીવી ન્યૂઝ સવારે ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી જીવંત પ્રસારણ થઈ શક્યું નહીં સ્પેશિયલ થેન્ક યુ મિસ્ટર હર્ષ પ્રજાપતિ કિરણ ગિરી કુંજન દીક્ષિત પ્રજાપતિ હાર્દિક રતનસિંહ ઠાકોર નયન પટેલ HBN TV News અંબાજી